हाय फ्रेंड्स, गुड मॉर्निंग। चलो अपने इंग्लिश अंग्रेजी महीना એટલે કે ઇંગ્લિશ મંથ શીખાતા હવે એની એક્સરસાઇઝ જોઈએ। સૌપ્રથમ ડેટ ડે નંબરનો લખાવ્યું, હવે છે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય। ક્વેશ્ચન 1 છે, રીડ એટલે કે વાંચો એન્ડ રાઇટ એટલે લખો, વાંચો અને લખો। જો તમને ઉપર લખેલું છે એવું જ તે તમારે જે આ ડબલ લાઈન આપેલી છે એમાં મસ્ત જોઈન જોઈને બોલતું જવાનું છે ને લખવાનું છે। જો હું એક તમને શીખવાડું છું, આવી રીતે છે, હા તો શું લખવાનું છે, જનવરી એટલે શું થાય છે, યસ જાન્યુઆરી। આવી રીતે ફરવરી એટલે ફેબ્રુઆરી, માર્ચ એટલે માર્ચ, એપ્રિલ એટલે એપ્રિલ, મે એટલે મે, જૂન એટલે જૂન, જુલાઈ એટલે જુલાઈ, ઓગસ્ટ એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર એટલે ઓક્ટોબર, નવેમ્બર એટલે નવેમ્બર એટલે નવેમ્બર, ડિસેમ્બર એટલે ડિસેમ્બર। હવે આવે છે ક્વેશ્ચન 2, રાઇટ એટલે લખો, રાઇટ એટલે લખો, ગુજરાતી એટલે ગુજરાતી, ગુજરાતીમાં લખો, ગુજરાતી માં લખો। પહેલું છે અપ્રેલ, તો શું આવશે લાઈન છે, લાઈન ની ઉપર શું આવશે પહેલું, એપ્રિલ, બીજું શું છે ઓક્ટોબર, ઓક્ટોબર એટલે યસ શું આવશે ઓક્ટોબર, પછી શું છે નવેમ્બર, તો શું આવશે નવેમ્બર, પછી શું છે મે એટલે કે મે, પછી શું છે ડિસેમ્બર, તો શું આવશે યસ ડિસેમ્બર, પછી શું છે ઓગસ્ટ, તો શું આવશે યસ ઓગસ્ટ, બીજું હવે છે ચોથું, શું છે જાન્યુઆરી, તો શું આવશે યસ જાન્યુઆરી, ઉપલી લીટી અડાડીને મસ્ત બોલતું જવાનું ને લખતું જવાનું। પછી છે સપ્ટેમ્બર, સપ્ટેમ્બર ને કેવી રીતે લખાય યસ સપ્ટેમ્બર, સપ્ટેમ્બર, પછી છે આઠમું શું છે ફરવરી, તો ફેબ્રુઆરી, પછી છે જુલાઈ, તો લાસ્ટ દસમું છે યસ જુલાઈ। પછી આવે છે ક્વેશ્ચન 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો, રિક્ત સ્થાને કી પૂર્તિ કીજીએ એટલે કે ખાલી જગ્યા પૂરો। ફર્સ્ટ છે અંગ્રેજી વર્ષ ખાલી જગ્યા મહિને સે શરૂ હોતા હે, એટલે અંગ્રેજી મહિનો છે એ કયા મહિનાથી શરૂ થાય યસ કયા મહિનાથી, જાન્યુઆરીથી, જાન્યુઆરીથી શરૂ થાય ને, તો ફર્સ્ટ બ્લેન્ક્સમાં શું આવશે યસ જાન્યુઆરી, શું આવશે યસ જાન્યુઆરી। પછી બીજું છે ખાલી જગ્યા અંગ્રેજી વર્ષ કા પાંચવા મહિના હૈ, પાંચમો મહિનો કયો છે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે, કેટલામો છે પાંચમો મે,
तो शू आवशे ब्लेंक्स मां यस मेल पची छे अंग्रेजी वर्ष का एटले के अंग्रेजी महीना नो आठवा महीना कौन सा है आठवा महीना यस अगस्त कयो छे आठवो महीनो कयो छे यस अगस्त एटले लाइन नी ऊपर मस्त अगस्त એટલે કે ઓગસ્ટ ચોથું છે સિતંબર કે બાદ ખાલી જગ્યા મહિના આતા હે સિતંબર પછી શું આવે યસ ઓક્ટોબર શું આવે યસ તો કે અ પછી ક ને ત જોડે લો તને દીર્ઘા વાળું ઓક્ટોબર ઓકે ફ્રેન્ડ્સ હવે આવે છે ક્વેશ્ચન ફોર લુક એન્ડ જોઇન એટલે કે જુઓ અને જોડો દેખો ઓર જોડો ફર્સ્ટ છે ગાંધી જયંતિ કયા મંથમાં આવે યસ ઓક્ટોબર કયા મંથમાં આવે ઓક્ટોબર અને એની સાથે જોડો પછી છે બાલદિન કયા મહિનામાં આવે નવેમ્બર એની સાથે જોડો પછી છે સ્વતંત્રતા દિન તો એ કયા મંથમાં આવે સ્વતંત્રતા દિન 15મી ઓગસ્ટ એની સાથે જોડો પછી છે સ્વતંત્રતા દિન જોડો હવે છે ગણતંત્ર દિન તો એ ક્યાં આવે જનવરી તો કે 26મી જનવરી પછી છે ક્રિસમસ તો ડિસેમ્બર અને શિક્ષક દિન સિતંબર ઓકે ફ્રેન્ડ થેન્ક યુ